હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો આગળના વિડીયોમાં મિત્રો આપણે રાણુજા રામદેવ પીર મહારાજના દર્શન કરાવ્યા અને હવે આપણે આવી ગયા છીએ પોકરણકઢ. પોકરણકઢનો કિલ્લો બતાવીએ આપને અને અહીંયા પોકરણકઢ કિલ્લાની અંદર જે મ્યુઝિયમ છે તે પણ આપને બતાવીશું અને અહીંયા પોકરણકઢમાં બીજી પણ જગ્યાઓ જોવાલાયક છે તે પણ આપને બતાવીશું. રામદેવ પીર મહારાજનો મહેલ, રામદેવ પીર મહારાજની તલવાર અને રામદેવ પીર મહારાજની ગાદી અને બીજી પણ ઘણી બધી વસ્તુઓ જે જોવાલાયક છે તે આપને બતાવીશું મિત્રો. તો વિડીયોમાં આપ જોડાયેલા રહેજો. અને મિત્રો, કિલ્લાની અંદર જવા માટે પહેલાં ટિકિટ લેવી પડે છે આપણે, તો આપણે પહેલાં ટિકિટ લઈ લઈએ. તો ટિકિટ કેટલાની છે તે પણ આપને જણાવીએ. તો સૌપ્રથમ આપણે કિલ્લાની અંદર હવે એન્ટર થઈએ અને ટિકિટ લઈ લઈએ. તો જોઈ શકો છો મિત્રો કે અમે કિલ્લાની અંદર મ્યુઝિયમ જોવાની ટિકિટ લઈ લીધી છે. એક જણની ટિકિટ મિત્રો 50 રૂપિયા છે. અને જો મિત્રો તમે અહીંયા કેમેરો લઈને આવ્યા હો વિડીયો શૂટ કરવા માટે તો એની અલગથી ટિકિટ લેવી પડે છે. તો મિત્રો હવે આપણે આગળ કિલ્લાની અંદર જઈએ છીએ. ટિકિટ લઈ લીધી છે અને આ છે પોકરણકઢનો રામદેવ પીર મહારાજનો કિલ્લો. તો આપ સૌ મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો. મિત્રો, આપને સંપૂર્ણ કિલ્લા વિશે જે માહિતી અમને મળશે તે આપને જણાવીશું. અને આ છે મિત્રો રામદેવ પીર મહારાજનો મહેલ, જે અજમલ રાજા રાજ કરતા હતા તે આ મહેલ છે મિત્રો. આપ જોઈ શકો છો મિત્રો, આપને ઘેર બેઠા પોકરણકઢ કિલ્લાની સંપૂર્ણ માહિતી અને મ્યુઝિયમ બતાવીશું. રામદેવ પીર મહારાજના આ કિલ્લાના આપને દર્શન કરાવીશું. તો મિત્રો આપણે આગળ રામદેવ પીર મહારાજના રણુજાના વિડીયામાં પણ આપને જણાવ્યું કે રામદેવ પીર મહારાજનો જન્મ અહીંયા પોકરણકઢથી 100 કિલોમીટર દૂર બાડમેર જિલ્લાના ઊંડુ કાશ્મીર ગામમાં થયો હતો. વિક્રમ સંવત 1409ના ભાદરવા સુદ બીજના દિવસનો જન્મ થયો હતો. અને એમ કહેવાય છે મિત્રો કે ત્યાંથી રામદેવ પીર મહારાજ ચાલી અને અહીંયા અજમલ રાજાનું વાંઝિયા મેણું ભાગવા માટે કુમકુમની પગલી પાડી અને પોકરણકઢના આ કિલ્લામાં પધાર્યા હતા અને અજમલ રાજાનું વાંઝિયા મેણું ભાગ્યું હતું મિત્રો. તો આ એ જ કિલ્લો છે મિત્રો જ્યાં રામદેવ પીર મહારાજનું બાળપણ ગુજર્યું હતું, જ્યાં રમી અને રામદેવ પીર મહારાજ મોટા થયા હતા. જો બહુ સરસ કિલ્લાની કોતરણીઓ છે મિત્રો. આખો કિલ્લો આ પથ્થરથી જ બનેલો છે. આ શિલ્પકારોએ પણ જોરદાર કિલ્લાની જે એક શિલ્પની પથ્થરની કોતરણી કરેલી છે. બધે પથ્થર જ ગોઠવેલા છે મિત્રો ખાલી. અને આગળ આપને બતાવીએ, આપણે હવે મ્યુઝિયમ જોવા જઈ રહ્યા છીએ. તો આપને મ્યુઝિયમ પણ બતાવીએ. તો મિત્રો આપ સૌ વિડીયોમાં જોડાયેલા રહેજો. અને વિડીયોને જો મિત્રો તમે હજી લાઇક ના કર્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને સાચી શ્રદ્ધાથી કોમેન્ટ બોક્સમાં જય બાબારી જય રામદેવ પીર લખવાનું ભૂલતા નહીં મિત્રો. અને આપના અન્ય મિત્રોને પણ જરૂરથી શેર કરજો મિત્રો. જો મિત્રો કેટલી સરસ કોતરણી છે આ કિલ્લાની, બહુ જોરદાર કોતરણી છે અને બહુ વિશાળ અને ભવ્ય આ કિલ્લો છે. આપ જોઈ શકો છો. આપણે વચ્ચે ગ્રાઉન્ડમાં ઊભા છીએ, ત્યાંથી આપને સંપૂર્ણ કિલ્લાનો વ્યૂ બતાવ્યો. હવે આપણે મ્યુઝિયમ જોવા જઈએ, જ્યાં પહેલા નેચે છે તે આપને બતાવી દઈએ મ્યુઝિયમમાં. આપ જોઈ શકો છો મિત્રો, અહીંયા પણ વલોણું છે જૂના જમાનાનું, ખાંડણીઓ છે, ઘંટી છે, પછી નાની ઢોલડી છે બેસવા માટેની. અને અમુક વસ્તુઓ મિત્રો અમને નથી ઓળખવામાં આવતી, જો આપ ઓળખતા હો તો કોમેન્ટમાં કરીને બતાવજો. અમને મિત્રો જેટલી વસ્તુઓની માહિતી હશે એટલી આપને જરૂરથી અમે જણાવીશું. મિત્રો આ છે ઊંટ અને ઘોડાઓ ઉપર બેસવા માટેની પાલખી બગીઓ પેલું આવતી એ છે. એમ કહેવાય છે કે રત્નો રાયકો પણ સાંઠળી ઉપર આ મૂકીને પિંગળકઢ ગયો હતો સગુણાબેનીને તેડવા માટે. અને આગળ પણ મિત્રો આપને બતાવીએ,
અહીંયા પણ મૂકેલું છે કંઈક મિત્રો, આપ જોઈ શકો છો અમુક વસ્તુના આપણાને જૂના જમાનાની પૌરાણિક વસ્તુઓ છે જેથી કરીને અમે ઓળખી શકતા નથી મિત્રો, ને અહીંયા નામ પણ લખેલા અમુક વસ્તુના નથી. આ છે મિત્રો બગી, આપ જોઈ શકો છો બહુ સરસ બગી છે મિત્રો, રામદેવ પીર મહારાજની જે બગી જે પાલખી કહેવાય તે પાલખી છે મિત્રો. અને આગળ પણ આપને બતાવીએ, અહીંયા પણ રામદેવ પીર મહારાજની કોઈ પૂર્વજોની ગાદી છે. અને આ છે મિત્રો રામદેવ પીર મહારાજની તલવાર, એમ કહેવાય છે મિત્રો કે આ તલવારનું વજન 40 કિલો છે, જે આપ જોઈ રહ્યા છો તે રામદેવ પીર મહારાજની તલવાર છે જે ગાદી ઉપર મૂકવામાં આવેલી છે. આ તલવારનું વજન મિત્રો 40 કિલો છે એવું કહેવાય છે અહીંયા અહીંના સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ આપને અમે જણાવીએ છીએ મિત્રો. બહુ સરસ જૂના જમાનાની તલવાર છે મિત્રો, પૌરાણિક. તો મિત્રો આગળ પણ આપને વિડીયોમાં બતાવીએ, આપ સૌ મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો. અને આ કિલ્લાની કોતરણી પણ એટલી બહુ સરસ છે મિત્રો, અહીંયા પણ કંઈક મૂકવામાં આવેલું છે અમુક વસ્તુના મિત્રો, અહીંયા નામ લખેલા નથી જેથી કરીને માફ કરજો, અમે આપને જણાવી શકતા નથી, પણ જે વસ્તુ અમે ઓળખીએ છીએ જાણીએ છીએ એટલું જ અમે આપને જણાવીએ છીએ. અને જુઓ મિત્રો કેટલી સરસ કોતરણી છે આ કિલ્લાની, અને કેટલો સરસ વ્યૂ પણ આવે છે. જૂના જમાનાના શિલ્પકારોને પણ સલામ છે મારા, ખરેખર અત્યારના એન્જિનિયરો પણ આવા કોતરણી અને આવી કારીગરી નથી કરી શકતા, જે જૂના જમાનાના એન્જિનિયરો ના હોવા છતાં પણ બહુ સરસ આટલી કોતરણી કરતા હતા. અને ખાલી પથ્થરમાંથી જ મિત્રો આખો આ કિલ્લો બનેલો છે. અને હવે મિત્રો આપણે આવી ગયા છીએ ઉપર જે આ મ્યુઝિયમ છે, અહીંયા જૂના જમાનાની બંદૂકો રાખેલી છે રામદેવ પીર મહારાજના જે જમાનાની અંદર એમના પૂર્વજોનો એના એમના વંશજો જે રાજ કરતા હતા એમની હથિયારો છે. આ મિત્રો બખ્તર છે, અને છતાં કોઈ ભૂલ થાય મિત્રો તો માફ કરજો, અને આપ જાણતા હો તો કોમેન્ટમાં જરૂરથી જણાવજો. આ પણ મિત્રો અહીંયા હથિયારો મૂકવામાં આવેલા છે, બહુ જ પૌરાણિક હથિયારો છે મિત્રો. અને અહીંયા છે મિત્રો રામદેવ પીર મહારાજના પૂર્વજો જે જોધપુર અને પોકરણગઢના રાજા મહારાજાઓ જે થઈ ગયા તેમની તસવીરો અહીંયા લગાવેલી છે, આપ જોઈ શકો છો મિત્રો. જોધપુર અને પોકરણના જે રાજા મહારાજાઓ થઈ ગયા એમની તસવીરો છે મિત્રો. આગળ પણ આ તલવારોને એ રાખેલી છે પૌરાણિક, બહુ પૌરાણિક તલવારો છે મિત્રો આ. અને અહીંયા રાજા મહારાજાઓના પોશાક છે, જે કોઈ છેલ્લા રાજવીઓ થઈ ગયા છે એમના અહીંયા પોશાક પણ મિત્રો રાખવામાં આવેલા છે. અહીંયા પણ પોશાક છે મિત્રો. તો આગળ પણ આપને બતાવીએ મિત્રો, આપ સૌ મિત્રો વિડીયોમાં જોડાયેલા રહેજો. બહુ પૌરાણિક વસ્તુઓ અહીંયા મ્યુઝિયમમાં મૂકવામાં આવેલી છે. યુટ્યુબર મિત્ર મિલે હે અહીંયા પોશાક છે કી ચેનલ હે, ક્યા નામ હે આપકી ચેનલ કા? યાત્રી દેવ ચેનલ કા નામ હે. इनकी चैनल पे भी यात्रा के वीडियो आते हैं, हिस्ट्री के वीडियो आते हैं, तो इनकी चैनल को भी सब्सक्राइब करना और देखना. तो भाई अभी रामदेवरा यात्रा पे निकले हुए, अभी रामदेवरा यात्रा चलेगी 1 महीना, उसके बाद में भाई नेक्स्ट लगातार हमारे वीडियो आते रहते हैं यूट्यूब पे, राजस्थान और पूरे इंडिया का इतिहास. आपका नाम क्या है? किशोर नाम है मेरा. किशोर भाई इसका नाम है. અને અહીંયા પણ મિત્રો પૌરાણિક તસવીરો ચિત્રકામ કરવામાં આવેલું છે, જે તસવીરો અહીંયા લગાવેલી છે કોઈ ચિત્રકારે બહુ સરસ ચિત્રકામ કરી અને અહીંયા તસવીરો લગાવેલી છે, બહુ સરસ તસવીરો છે મિત્રો. અને મિત્રો અહીંયા પણ આ કંઈક એવી ટાઈપનું યંત્ર મૂકવામાં આવેલું છે જેને મિત્રો અમે નથી જાણતા, જેનું નામ અમે આપને નથી બતાવતા, જો આપ જાણતા હો તો કોમેન્ટમાં જરૂરથી આનું નામ લખજો.
અહીંયા પણ કોઈ પુરાણિક વસ્તુઓ છે જેનો યુઝ કેવી રીતે રાજા મહારાજાઓ કરતા જેના વિશે અમે આપને નથી જણાવી શકતા, કારણ કે અમે આના વિશે મિત્રો નથી જાણતા. અહીંયા પણ કાતરણી અને ચીંપિયાને એવું રાખેલું છે. અહીંયા ચાકડીઓ છે. જે જે વસ્તુ મિત્રો અમે ઓળખીએ છીએ એટલી જ આપને જણાવીએ છીએ. બાકી અહીંયા હરેક વસ્તુ ઉપર નામ લખેલા નથી, જેથી કરીને આપને નથી બતાવી શકતા. મિત્રો અહીંયા દ્વારકાધીશ કૃષ્ણ કનૈયાનું પણ મંદિર આવેલું છે. જય દ્વારકાધીશ, જય કૃષ્ણ કનૈયા. અને મિત્રો અહીંયા આગળ પણ કંઈક પેટીઓ એ ટાઈપની મૂકેલી છે. અને અહીંયા પણ મિત્રો જૂના જમાનાના પુરાણી કિલ્લો લાકડાના ચપ્પલ છે. અહીંયા પણ ડ્રેસો છે, પોશાકો છે મિત્રો. અને બહુ સરસ કિલ્લો છે મિત્રો, બહુ ઠંડક છે. અહીંયા પણ કંઈક મૂકવામાં આવેલું છે મિત્રો. એકદમ મિત્રો આ પથ્થરનો બનેલો આ કિલ્લો છે, જેથી કરીને બહુ જ અહીંયા શાંત અને બહુ ઠંડુ વાતાવરણ પણ લાગે છે. એસી જેવો માહોલ લાગે છે. તમને એક વખત જરૂર મિત્રો આવજો. અહીંયા ઉનાળાની અંદર પણ તમને ગરમી ના લાગે એટલું ઠંડકવાળા આ પથ્થરનો બનેલો કિલ્લો છે મિત્રો. બહુ સરસ આ કિલ્લો છે મિત્રો. તો હવે આપણે મિત્રો નીચે આવી ગયા છીએ અને આગળ પણ હવે નેક્સ્ટ કિલ્લો એનો જ છે મિત્રો, પરંતુ આપણે બીજા ભાગ ઉપર આવી ગયા છીએ જ્યાં રામદેવ પીર મહારાજનો જે મહેલ છે તે પણ આ દેખાઈ રહ્યો છે. અને અહીંયા કિલ્લાની ઉપર જે મિત્રો તોપો અને એવું બધું ગોઠવવામાં આવેલું છે, જે જૂના જમાનાની પૌરાણિક તોપો છે તે પણ આપને બતાવીએ મિત્રો. તો વિડીયોમાં આપ જોડાયેલા રહેજો. અને બીજા પણ અહીંયા યાત્રાળુઓ જે રામદેવ પીર મહારાજના દર્શન અર્થે પધાર્યા છે તે પણ અહીંયા આવે છે કિલ્લો જોવા માટે. અહીંયા તો દૂર દૂરથી માણસો મિત્રો આ કિલ્લો જોવા માટે આવે છે. અને આ છે મિત્રો તોપો, જે આ તોપોના નામ પણ કંઈક હશે જેના વિશે મિત્રો આપણે નથી જાણતા. પણ અહીંયા ચાર તોપો મૂકેલી છે અને એની પાછળ એક્ઝેક્ટ રામદેવ પીર મહારાજનું જ્યાં બાળપણ ગુજર્યું એ રામદેવ પીર મહારાજનો મહેલ છે મિત્રો. તો મિત્રો જુઓ તમને તોપો બતાવીએ. આ એક તોપ છે, આ બીજી તોપ છે, અને એની પછી આ ત્રીજી તોપ અને આ ચોથી તોપ. મિત્રો અહીંયા કુલ ચાર તોપો છે. જ્યારે એમ કહેવાય કે કોઈ દુશ્મનો હુમલો કરે ત્યારે રાજા મહારાજાઓ આ તોપોને ઉપયોગ કરતા. જે સામેનાથી દુશ્મનો હુમલો કરે ત્યારે આ તોપો છોડવામાં આવતી. આ કુલ ચાર તોપો છે મિત્રો, બહુ પૌરાણિક તોપો છે. આ કયા લોખંડમાંથી બનેલી છે તે પણ આપણને ખબર નથી, પણ આ તોપોને ક્યાંય કાટ લાગેલો નથી. બહુ જ સરસ જોવાલાયક આ કિલ્લો છે મિત્રો. અને આ જો મિત્રો કિલ્લોનો વ્યૂ છે, જ્યાં સૈનિકો પહેલાં એમ કહેવાય કે ઊભા રહેતા અને જો કોઈ દુશ્મનો હુમલો કરે તો અહીંયાથી તે સામો પરત હુમલો કરતા. એનું કોતરણી પણ બહુ જોરદાર છે કિલ્લાની, આપ જોઈ શકો છો. સંપૂર્ણ કિલ્લો આપને બતાવીએ મિત્રો, બહુ સરસ વ્યૂ પણ આવે છે. અને રામદેવ પીર મહારાજની સામે ધજા પણ ફરકી રહી છે. જય રામદેવ પીર, જય અલખતાણી. અને મિત્રો આ કિલ્લાનો હેરિટેજ હોવાના કારણે અમુક ભાગ હોટલોની અંદર જતો રહ્યો છે અને અમુક હોટલો બની ગઈ છે. છતાં પણ આ કિલ્લો બહુ વિશાળ કિલ્લો છે અને ભવ્ય કિલ્લો છે. અને મિત્રો આપણને અહીંયા પોકરણ કચ્છની અંદર આપણા સબસ્ક્રાઇબ મિત્રો મળ્યા છે, તો એમની પણ મુલાકાત આપણે કરીએ. જો આ મિત્રો પણ આપણે અહીંયા ગુજરાતથી પોકરણ કચ્છના રામદેવ પીર મહારાજના દર્શન કરવા માટે આવ્યા છીએ, તો એમને પણ આપણે મળીએ. એમને કેવું દર્શન કરવાનું, પોકરણ કચ્છનો કિલ્લાઓ જોવાની કેવી મજા આવી. ક્યાંથી છો આપ? રાપર તાલુકાનો ઉમૈયા ગામ. ઉમૈયા ગામ, કેવી મજા આવી એમ બાબાના દર્શન કરવાની અને પોકરણ કચ્છનો કિલ્લો જોવાની? કેવી મજા આવી. બરાબર.
તો મિત્રો અહીંયા દેશ પરદેશથી પણ યાત્રાળુઓ શ્રદ્ધાળુઓ રામદેવ પીર મહારાજના દર્શન કરવા માટે પધારે છે અને પોકરણગઢનો કિલ્લો જોવા માટે પણ અચૂક આવે છે. તો મિત્રો આપણે પોકરણગઢનો કિલ્લો બતાવ્યો, હવે આપણે જઈશું બાવા બાળીનાથની જે જગ્યા છે જ્યાં રામદેવ પીર મહારાજ જળની જારી ભરવા માટે ગયા હતા અને જ્યાં એમનો દડુલિયો પડ્યો હતો અને જ્યાં ભેરવા રાક્ષસને માર્યો, ભેરવો રાક્ષસ આવ્યો હતો અને રામદેવ પીર મહારાજની ગોદડી ખેંચી હતી એ જગ્યાએ મિત્રો. અને મિત્રો મારો રામદેવ પીર મહારાજનો રણુજાનો પણ વિડીયો આવી ગયો છે, જો આપે ના જોયો હોય તો તે પણ વિડીયો જોઈ લેજો. અને આપ જોઈ શકો છો મિત્રો રામદેવ પીર મહારાજના ભાવિક ભક્તો અહીંયા રણુજા હાલતા આવી રહ્યા છીએ અને જય બાબારી જય રામદેવ પીરનો નાદ કરતા કરતા રામદેવ પીર મહારાજના દર્શને આવી રહ્યા છીએ. તો મિત્રો હવે આવી ગયું છે આપણે આ રામદેવ પીર મહારાજની ગેનના દર્શન કરીએ જ્યાં દડો આવીને પડ્યો હતો. તો મિત્રો આપ વિડીયોમાં જોડાયેલા રહેજો, આપને બતાવીએ કે જ્યાં રામદેવ પીર મહારાજે દડુલો રમતા હતા અને એમનો દડો અહીંયા આવી અને પડ્યો હતો અને જ્યાં બાવા બાળીનાથની પણ જગ્યા હતી અને તે દડો લેવા આવ્યા હતા અને ત્યારે તે દડો લેવા માટે આવ્યા ત્યારે બાવા બાળીનાથે એના સ્થાનિક લોકોનું એવું કહેવું છે કે પાણી ભરવા માટે મૂક્યા હતા, જ્યાં વાવ છે વાવની અંદર પાણી ભરવા આવ્યા હતા અને દડો લેવા માટે પણ એ દડો એમનો ત્યાં પડ્યો હતો એ લેવા પણ આવ્યા હતા. તો એ વાવના પણ દર્શન કરીએ, આપ જોઈ શકો છો આ વાવ છે મિત્રો, પગથિયાવાળી વાવ છે. રામદેવ પીર મહારાજ અહીંયા એમનો દડો લેવા માટે આવ્યા હતા તો આ વાવના પગથિયા ઉતરી અને ત્યાં જવાનું છે મિત્રો. તો મિત્રો આપ સૌ વિડીયોમાં જોડાયેલા રહેજો, આપણે હવે જઈએ નીચે ઉતરીએ છીએ, નીચે ઉતરીને આપને દર્શન કરાવીએ રામદેવ પીર મહારાજની, જ્યાં જ્ઞાનનો પણ અહીંયા તસવીર રાખવામાં આવેલી છે એ ટાઈપનું બનાવેલું છે કે રામદેવ પીર મહારાજ જળ ભરતા હોય અને એમનો દડો પણ અહીંયા છે. કે પાણી ભરવા આયા થઈ દોનો પર છે આ દડો લેવા આયા થઈ અને આ વાવ છે ને એ વાવ આ વાવ છે ઓ ગેન લેને આયા છે સ્થાપિત કરેલી મૂર્તિઓ છે જ્યાં ડાલીબાઈ ને જ્યાં ચૂડાઓ લોકો પહેરાવતા હોય છે શ્રદ્ધાળુઓ યાત્રાળુઓ, તો તે પણ આપને બતાવીએ. તો મિત્રો આ વિડીયોમાં જોડાયેલા રહેજો જ્યાં અહીંયા રામદેવ પીર મહારાજની ગેનના દર્શન કરી અને બાજુમાં જ્યાં પગથિયા છે ત્યાંથી ચડી અને ડાલીબાઈના પણ દર્શન કરવા ત્યાં જવાનું હોય છે. તો મિત્રો આપ સૌ વિડીયોમાં જોડાયેલા રહેજો. તો મિત્રો અહીંયા રામદેવ પીર મહારાજનો દડો આવીને પડ્યો હતો જ્યાં જાળની જારી ભરવા માટે આવ્યા હતા, પાણીની જારી ભરવા માટે આવ્યા હતા, આપને એના દર્શન કરાવ્યા. અને આજનો વિડીયો મિત્રો અહીંયા અમે પૂર્ણ કરીએ છીએ.
અમે આશા રાખીએ છીએ મિત્રો કે આજનો વિડીયો આપને જરૂર પસંદ આવ્યો હશે। જો આપને આજનો વિડીયો પસંદ આવ્યો હોય મિત્રો તો વિડીયોને લાઈક કરજો અને અમારી ચેનલ ઉપર આપ જો પહેલી વાર પધાર્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરજો અને આપના અન્ય મિત્રોને પણ શેર કરજો। રામદેવ પીર મહારાજ આપ સૌની મનોકામના પૂર્ણ કરે એવી બે હાથ જોડી અને રામદેવ પીર મહારાજને પ્રાર્થના કરીએ છીએ અમે। તો બોલો રામ સા પીર કી જય, રામદેવ પીર મહારાજ કી જય।